ચાલ લાસ્ટમાં આપણે ગઈકાલ વાત કરેલી ડાયલેક્ટ્રિક પદાર્થ અને એમની સાથે આપણે વાતચીત કરી હતી સુવાહક, બરાબર? તો સુવાહક કોને પહેલા આપણે કીધું કે સુવાહક એટલે આપણે કહી શકીએ જેની અંદર વિદ્યુતભારનું વહન થઈ શકતું હોય. તો વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતો હોય તો એ આપણા માટે સુવાહક પદાર્થ છે, બરાબર? તો જે સુવાહક પદાર્થ છે એની અંદર જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો આપણે એમ કીધું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એમની અંદર વિદ્યુતભારનું વિતરણ છે એવી રીતે થશે કે જેથી કરીને સુવાહક એની અંદરના ભાગમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ નવું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે? વિરોધ કરશે, બરાબર? નવું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરશે. એટલે આપણે એમના ઉપરથી જો એવું વિચારતા હોય તો ઈ ઝીરો એટલે આપણે એમ કીધું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ઈ ઇન, બરાબર, એટલે કે ઇન્ટરનલ. તો એ બંનેનો સરવાળો કરો તો તમે પરિણામી ક્ષેત્ર તમને કેટલું મળે? શૂન્ય મળે, બરાબર? પછી આપણે એમ કીધું ભાઈ ડાયલેક્ટ્રિક પદાર્થ. તો ડાયલેક્ટ્રિક એટલે કેવો પદાર્થ? તો કે અવાહક જે પોતાનામાંથી વિદ્યુતભારને પસાર થવા દે નહીં, પણ વિદ્યુતભાર જે છે એને એકબીજા ઉપર બળ લગાડવાની શું આપે? છૂટછાટ આપશે, જેથી કરીને વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે પણ પસાર નહીં થવા દે, ખાલી બળ લગાડવા માટે છૂટછાટ આપશે. હવે માની લો કે તમે ડાયલેક્ટ્રિક પદાર્થ છે એની અંદર એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો આપણે એમ કીધું એના જે અણુઓ છે ને એ શું થાય? તો કે અણુઓ ખેંચે અને એની પુનઃ ગોઠવણી થાય, પરિણામે કોની રચના થાય? ડાયપોલ મોમેન્ટ. એટલે બે નો તમે સરવાળો કરો ને તો હવે એ સરવાળો તમારો ઝીરો થાય નહીં, જે આપણે આકૃતિની અંદર સમજૂતી મેળવેલી છે, બરાબર છે? આટલે સુધીની આપણે ચર્ચા કરેલી હતી. પછી એમની અંદર આપણે બંનેના કારણે જે ઉદ્ભવતા ક્ષેત્રો હતા આપણે એ ક્ષેત્રોને આપણે ધ્યાનમાં લીધા. જો બંને આકૃતિની અંદર આપણે એવું વિચાર્યું છે બરાબર, બે નો આપણે સરવાળો કર્યો, બંનેના સરવાળાના કારણે પહેલી એક સુવાહક પદાર્થ હોય તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે આપણું એ ઝીરો થતું, પણ ડાયલેક્ટ્રિક પદાર્થ છે તો ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય થતું નથી, કારણ કે આપણે એમ કીધું હતું કે એની અંદર પરિણામે શું ઉત્પન્ન થાય? ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય, પણ એ ડાયપોલ મોમેન્ટ એવી હોય કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછી હશે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે એની કમ્પેરમાં ઇન્ટરનલ જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય ઓછું હશે, એટલે પરિણામી ક્ષેત્ર તમારું ઝીરો થાય નહીં, બરાબર છે? ચાલો હવે ડાયલેક્ટ્રિક પદાર્થ છે તો એના પ્રકાર કેટલા? ડાયલેક્ટ્રિક પદાર્થ એના પ્રકાર, ડાયલેક્ટ્રિક પદાર્થ જે છે ને દોસ્તો એના બે પ્રકાર પડશે. બે પ્રકારની અંદર એક આવશે ધ્રુવીય અને બીજો આવશે અધ્રુવીય, બરાબર? ધ્રુવીય અને અધ્રુવીય. તો ધ્રુવીય હોય ને તમે ધ્રુવીય ને તમે પોલર ગણી છો અને અધ્રુવીય હોય તેને તમે નોન પોલર કહો, બરાબર? ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય એટલે શું? તો કે પોલર. અને અધ્રુવીય એટલે શું? તો કે નોન પોલર, બરાબર? હવે લગભગ આપણે પહેલા ચેપ્ટરમાં થોડીક માહિતી તો મેળવી છે. ધ્રુવીય કોને કહીએ આપણે? તો જેમની અંદર ધન વીજભાર જે છે એ અને ઋણ વીજભારના કેન્દ્ર જે છે એ બંને એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય. દાખલા તરીકે આ કોઈ એક પદાર્થ છે, ધારો કે એનો ધન વીજભાર અને ઋણ વીજભાર આ બંને વીજભાર એક જ બિંદુએ કેન્દ્રિત થયા હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર આ બંને વીજભાર એક જ બિંદુએ કેન્દ્રિત થયા હોય તો આપણે એને ગણી શકીએ અધ્રુવી.
બરાબર પણ ધ્રુવીય એટલે શું તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા ન હોય. જો સંપાત થયેલા ન હોય એટલે સમજો આ રીતની રચના હોય શકે, એક પોઝિટિવ અહીંયા હોય તો ધારો કે નેગેટિવ અહીંયા, મતલબ કે પોઝિટિવ અને નેગેટિવ જે છે એ બંનેના કેન્દ્રો એકબીજાથી છૂટા છૂટા હોય તો એવાને શું કહેવાય આપણે, ધ્રુવીય કહીએ. દાખલા તરીકે H2O, તો H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન બંને એકબીજાથી છૂટા પડેલા છે. તમે કદાચ આગળના ધોરણમાં કે કહો બંધારણ શીખીને આવ્યા છો કે ઓક્સિજન નું એક પરમાણુ છે એ હાઇડ્રોજન ના બે પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી અને બંધ બનાવે. તો અહીંયા હાઇડ્રોજન નું પરમાણુ કેન્દ્ર અને ઓક્સિજન આ બંનેના કેન્દ્રો એકબીજાથી કેવા છે, અલગ અલગ છે. બરાબર, બંનેના કેન્દ્ર એકબીજાથી છૂટા છૂટા છે એટલે આપણે એને કેવું ગણી શકીએ, ધ્રુવીય. બીજી ભાષામાં તમે એમ કહી શકો, ધ્રુવીય પદાર્થ હોય ને તેની પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. શું હોય? કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. એટલે યાદ રાખવાનું, આ બે માર્ક્સ ના પ્રશ્નમાં આપણને પૂછી નાખે ભાઈ ધ્રુવીય એટલે પેલા શું કીધું આપણે, તો કે જેમની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા ન હોય તેને કીધું ધ્રુવીય. હવે સંપાત થયેલા નહીં હોય એટલે એકબીજાથી છૂટા છૂટા હશે તેની પાસે શું હોય, કાયમી ચુંબકીય ડાયપોલ અથવા વિદ્યુતીય ડાયપોલ, સોરી વિદ્યુતીય ડાયપોલ લઈને કારણ વિદ્યુત મોમેન્ટ છે, તો કાયમી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, એની પાસે શું હોય, કાયમી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. પછી ઉદાહરણ આપી દો તમે, દાખલા તરીકે મેં કીધું એ મુજબ H2O છે, HCl છે, NaCl છે, આ બધા કેવા છે, જેઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, કે જેમની અંદર પોઝિટિવ અને નેગેટિવ ના કેન્દ્રો એકબીજાથી છૂટા થયેલા હોય. આના કરતા ઉલટું જાઓ, અધ્રુવીય. તો અધ્રુવીયમાં શું હશે, તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય. તો બોલો તેની પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ હશે. દાખલા તરીકે લેવા જાઓ ને તમે, ઓક્સિજન લો તો O2, એવો હાઇડ્રોજન લો H2, નાઇટ્રોજન લો N2, તો આ બધામાં કેવું છે કે જેવો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ઓક્સિજન છે તો ઓક્સિજન નો એક અણુ એની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંનેના કેન્દ્રો એક જ બિંદુએ શું થયેલા હોય, સંપાત થયેલા હોય, એટલે એમની અંદર કાયમી મોમેન્ટ જોવા મળશે નહીં. તો તમને બે પ્રકાર ખબર પડશે, ધ્રુવીય અને અધ્રુવીય કોને કહેવાય. જોકે આપણે એમની ચર્ચા આગળ પણ કરી છે એટલે ઝડપથી તમને ખ્યાલ આવવો જોઈએ. હવે માની લો કે તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. આ સમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર આપણે અધ્રુવીય પદાર્થ ને મૂકીએ છીએ તો એમનું ધ્રુવીભવન થશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય પદાર્થને મૂકતા તેમનું ધ્રુવીભવન સમજાવો.
પહેલા શબ્દ આ સમજો, ધ્રુવીભવન. ધ્રુવીભવન એટલે એવું કેવું કહી શકે, પોલરાઇઝેશન. પોલરાઇઝેશન થવું મતલબ કે એના જે ધન આયન અને ઋણ આયન હોય ને એના કેન્દ્રો એકબીજાથી છૂટા પડવા. બરાબર, ધ્રુવીભવન એટલે યાદ રહેશે પોલરાઇઝેશન. અને પોલરાઇઝેશન એટલે શું? તો કે એના ધન અને ઋણ આ બંને જે આયનો છે એ આયન એકબીજાથી શું થાય, છૂટા પડે. જો એ છૂટા પડે તો આપણે એને શું કહી શકીએ, ધ્રુવીભવન અથવા પોલરાઇઝેશન ની ઘટના ગણાવી શકીએ. માની લો કે હું તમને એમ કહું તમારી પાસે કોઈ અધ્રુવીય પદાર્થ છે, પેલા એ સમજો. દાખલા તરીકે આ એક અધ્રુવીય પદાર્થ કે જેમની અંદર કેવું હશે, તો કે પોઝિટિવ નેગેટિવ એકબીજા ઉપર સંપાત થયેલા. બરાબર, આ પોઝિટિવ નેગેટિવ શું થયા હોય, એકબીજા ઉપર સંપાત થયા હોય, તો બંને બધા જ એકબીજાની અસરને શું કરે, નાબૂદ કરે. જો અસરને નાબૂદ કરે તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, શૂન્ય. પણ જ્યારે તમે, અથવા એમ બી બોલી શકો, જ્યારે તમે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો, માની લો કે તમારી પાસે અત્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ ઝીરો નથી, આ બાજુનું ડાયરેક્શન ધરાવતું હોય એવું વિદ્યુત ક્ષેત્ર છે, તો અહીંયા જે અંદર આ પોઝિટિવ નેગેટિવ બંને એકબીજા ઉપર સંપાત થઈને બેઠા રહે એનું શું થશે? વારંવાર વાત કરી છે આપણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની અંદર તમે વિદ્યુત ભાર ને લાવો તો શું થાય, બોલો. હા, અમુક બોલે છે પણ એ અનમ્યુટ નથી કરતા. સાચું છે સ્વીટી બેન, બોલો બોલો. જ્યારે વિદ્યુત ભાર છે અને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એના ઉપર શું લાગે, બળ લાગે. બળ લાગે એટલે શું થાય કે વીજભાર છે એ વીજભાર પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર સ્થાનાંતરિત થાય. તો કેવી રીતે સ્થાનાંતરિત થાય, તો આ તમારું વિદ્યુત ક્ષેત્ર ની દિશા છે એટલે અહીંયા પોઝિટિવ હોય, અહીંયા શું હોય, નેગેટિવ હોય. તો માનો કે તમારી પાસે અહીંયા પોઝિટિવ નેગેટિવ આ રીતના જોડાયેલા છે, આપણે આ કેવી રીતે સ્થાનાંતરિત થશે? તો સ્વાભાવિક છે ભાઈ, આ પોઝિટિવ છે નેગેટિવ તરફ આકર્ષાય, નેગેટિવ કોના તરફ આકર્ષાય, પોઝિટિવ તરફ. તો એની રચના આવી થઈ જશે, આ નેગેટિવ અહીંયા આવી જશે, પોઝિટિવ અહીંયા ગોઠવાશે, તો એની ગોઠવણી કંઈક આવી થઈ જશે. સમજાય છે? તો ધન વીજભાર અને ઋણ વીજભાર ના કેન્દ્ર છૂટા છૂટા થયા, તો છૂટા છૂટા થયા એટલે અહીંયા નેગેટિવ, આ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. તો આખા સમગ્ર ભાગની અંદર આ રીતની ગોઠવણી થાય. બરાબર, બધા ભાગની અંદર આ રીતની આખી ગોઠવણી થઈ જશે, આ નેગેટિવ પોઝિટિવ. આવું ક્યારે શક્ય બને, વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય ત્યારે કે વિદ્યુત ક્ષેત્ર ઝીરો ન હોય ત્યારે? ઝીરો ન હોય ત્યારે, વિદ્યુત ક્ષેત્ર ઝીરો ન હોય ત્યારે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય ત્યારે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે તો બળ લાગવાનું નથી. પણ જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી તો એના ઉપર શું થાય, બળ લાગે. આ વસ્તુ ક્યાં સુધી ચાલશે? આ ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાથી છૂટા પડે છે, તો છૂટા પડવાની ઘટના છે એ ક્યાં સુધી ચાલે? તો સ્વાભાવિક છે કે આપણે આગળ એવું શીખાતા, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ બંને સમાન થઈ જાય. હતું એવું કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ બંને સમાન થાય
ત્યાર પછી એનું સ્થાનાંતર શું થઈ જશે અટકી જશે બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર કેવા થાય તો કે સમાન થાય બરાબર આ બંને સમાન થાય ત્યારબાદ એનું જે સ્થાનાંતર છે એ બંધ થઈ જશે અટકી જશે ખ્યાલ આવશે હવે જો શું ઘટના શું ઘટી તો કે જ્યારે તમે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આ પોઝિટિવ નેગેટિવ છૂટા પડે ઈ પોઝિટિવ નેગેટિવ ની અંદર ડાયપોલ મોમેન્ટ ની રચના થાય એમ કહેવાય કે નો દરેક ની અંદર પોઝિટિવ નેગેટિવ છૂટા પડ્યા તો એક બાજુ નેગેટિવ ચાર્જ છે એક બાજુ પોઝિટિવ છે ડાયપોલ ની રચના બની કહેવાય કે નો બની કહેવાય બની કહેવાય તો આપણે લખી શકીએ અહીંયા કે બે અધ્રુવીય અણુ ની અંદર કોની રચના થાય અધ્રુવીય અણુમાં ડાયપોલ મોમેન્ટ ની રચના થાય હવે ડાયપોલ મોમેન્ટ એની રચના થાય એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે આ પદાર્થ ધ્રુવીભૂત થયો એમ કહેવાય મેં તમને પહેલા જ મિનિંગ સમજાવ્યો ધ્રુવીભવન થવું અથવા ધ્રુવીભૂત થવું એટલે શું તો કે પોલેરાઇઝેશન થવું પોલેરાઇઝેશન થવું મતલબ શું તો કે એના ધન આયન અને ઋણ આયન ના કેન્દ્રો છે એકબીજાથી શું થાય છૂટા પડે તો ધન આયન અને ઋણ આયન છે એકબીજાથી છૂટા પડે તો એ ધ્રુવીભવન ની ઘટના કહેવાય ખ્યાલ આવશે તો તમે જ્યારે અધ્રુવીય પદાર્થને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો શું થાય છે મને કહો તો ફરી પાછું ધ્રુવીભવન થયું એમ કહેવાય કે ના કહેવાય અધ્રુવીય પદાર્થ છે એને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું તો એના એનું ધ્રુવીભવન થાય કે ના થાય એના પોઝિટિવ નેગેટિવ છૂટા પડે કે ના પડે તો એ ઘટના જે છે બરાબર એ પોલેરાઇઝેશન ની ઘટના કહેવાય ચલો એના ઉપરથી આપણે વ્યાખ્યા આપીશું તો વ્યાખ્યા એક આપી આપણે રેખીય સમદિગ્ધર્મ રેખીય સમદિગ્ધર્મી કોને કહેવાય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે અધ્રુવીય અણુને મૂકીએ છીએ ત્યારે કોની રચના થઈ પ્રેરિત ડાયપોલ મોમેન્ટની રચના થઈ આ ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને તેની તીવ્રતાના સમપ્રમાણમાં હોય બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા કેવા પદાર્થને તો કે અધ્રુવીય અધ્રુવીય અણુમાં જ્યારે કોની રચના થાય તો કે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એ કોની દિશામાં તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને તેની તીવ્રતાના કેવા પ્રમાણમાં હોય
સમપ્રમાણમાં હોય છે તો આને આપણે શું કહી શકીએ રેખીય સમદ્વિગર્મી બરાબર રેખીય સમદ્વિગર્મી ડાય ઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે એટલે વ્યાખ્યા સિમ્પલ જ છે કે જ્યારે તમે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તેની અંદર કોની રચના થઈ પ્રેરિત મોમેન્ટની રચના થઈ ડાયપોલ મોમેન્ટની આ ડાયપોલ મોમેન્ટ ઈ કોની દિશામાં તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને એની જે તીવ્રતા છે બરાબર એની જે તીવ્રતા છે એ તીવ્રતા કોના સમપ્રમાણમાં તો કે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એના સમપ્રમાણમાં હોય રેડી હવે માની લો કે આવા ઘણા બધા તમારી પાસે પદાર્થ હોય તો અલગ અલગ ક્ષેત્ર તમારી ક્ષેત્રની હાજરીમાં શું થાય કે બધા અણુ હોય ને તમે એની ડાયપોલ મોમેન્ટ તમે સરવાળો કરી દો તમને પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે અલગ અલગ દિશામાં જે ડાયપોલ મોમેન્ટ હોય એ બધાનો તમે શું કરો સરવાળો કરો સરવાળો કરો તમને શું મળે પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય તો ધ્રુવીભવન શું છે ખબર પડી જ્યારે આપણે કેવો પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ધ્રુવીય કે અધ્રુવીય 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 પદાર્થને આપણે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશું એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે એના વિદ્યુત ભાર ઉપર બળ લાગશે આ બળ લાગે છે તો એ બળના કારણે જે વિદ્યુત ભાર છે વિદ્યુત ભારના ધન અને ઋણ એના જે કેન્દ્રો છે એ એકબીજાથી શું થશે છૂટા પડશે છૂટા પડે એટલે કોની રચના કરે ડાયપોલ મોમેન્ટની રચના બરાબર એટલે આપણે એમ કહી શકીએ પદાર્થ કેવો થયો ધ્રુવીભૂત થયો એમ કહેવાય પછી આપણે એક વ્યાખ્યા આપી દઈએ હવે માનો કે આ તો અધ્રુવીયની વાત છે હવે ધારો કે ધ્રુવીય પદાર્થને મૂકીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય પદાર્થ એનું ધ્રુવીભવન આપણે વિચારવું છે હવે જો ધ્રુવીય પદાર્થ હોય ને તો ભલે આપણે વિચારે ધ્રુવીય પદાર્થ છે પેલા મને એમ કહો ધ્રુવીય પદાર્થ છે તેની પાસે કાયમી મોમેન્ટ હશે કાયમી મોમેન્ટ હોય બરાબર પણ આ ધ્રુવીય અણુઓ જે છે ને આ ધ્રુવીય અણુ એની કાયમી ડાયપોલ મોમેન્ટ કાયમી ડાયપોલ મોમેન્ટ હશે ખરા પણ હું તમને એમ કહું એની નેટ ડાયપોલ મોમેન્ટ લેશો ને તો એ શૂન્ય થશે પરિણામી ડાયપોલ મોમેન્ટ પરિણામી ચાક માત્ર શૂન્ય હોય કેમ શૂન્ય હોય તો એનું રીઝન એ છે કે ધારી લો કે તમે કોઈ પણ પદાર્થને લેશો હવે એ પદાર્થના સંપર્કમાં બાહ્ય હવા આવશે કે નહીં આવે વાતાવરણ આવે તો વાતાવરણ એની પાસે રહેલી ગરમી બરાબર એ ગરમીના લીધે એ થોડી ઘણી પણ ઉષ્મા મેળવશે આ ઉષ્મા મેળવવાના કારણે કેવું થાય કે એની જે ડાયપોલ મોમેન્ટ હોય ને એ બધી જ ડાયપોલ મોમેન્ટ અસ્ત વ્યસ્ત થઈ જાય કેવી થઈ જાય અસ્ત વ્યસ્ત થાય અને પરિણામે તમને કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી મળશે શૂન્ય મળશે એટલે ઉષ્મીય ગતિના લીધે દરેક ડાયપોલ મોમેન્ટ કેવી રીતે ગોઠવાય અસ્ત વ્યસ્ત રીતે ગોઠવાય માટે પરિણામી મોમેન્ટ કેટલી થાય તો ભાઈ શૂન્ય થશે સમજ પડી શા માટે શૂન્ય થાય હવે જો ઘટના કેવી હોય સમજો
दाखला तरीके आपणे आम गणतरी करी का पॉजिटिव नेगेटिव બધા બધા આ રીતના ગોઠવાયા છે પોઝિટિવ નેગેટિવ અસ્તવ્યસ્ત અથવા થોડા ઘણા પણ સીધી રેખામાં હશે પણ ભારતીયને જેમ જેમ ગરમી મળતી જાય ઉષ્મા મળતી જાય તેમ તેમ એનું હલનચલન થાય હવે આજે કઈ હલનચલન થાય ને એ હલનચલનના ભાગરૂપે બધા અસ્તવ્યસ્ત થઈ જશે એટલે એકબીજાની અસર શું કરે નાબૂદ કરે પણ માની લો કે આ પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ ધારો કે આનો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપું છું તો શું થાય અત્યારે વિદ્યુત ક્ષેત્ર ઝીરો છે સોરી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ઝીરો છે હવે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઝીરો નથી એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળે છે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળશે તો આ જે પોઝિટિવ નેગેટિવ ગમે તેમ અસ્તવ્યસ્ત હતા એ અમે એક સીધી રેખામાં ગોઠવવાનો પ્રયત્ન કરે થાય કે ના થાય કોને લીધે સીધી રેખામાં ગોઠવાશે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે વીજભાર ઉપર બળ આપશે અને બળ આપવાના કારણે એ શું કરશે ચોક્કસ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે એટલે કે ક્ષેત્ર હોય ને ક્ષેત્ર એને સમાંતર થવાનો પ્રયત્ન કરે સમજાય કે ઘટના એટલે જ્યારે ધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની મોમેન્ટ ક્ષેત્રને સમાંતર થવાનો શું કરે પ્રયત્ન આમ ધ્રુવીય પદાર્થનું ધ્રુવી ભવન થયું એમ કહેવાય પેલા બધા કેવા હતા અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત હોય તો એકબીજાની અસર નાબૂદ કરે અસર નાબૂદ કરે તો પરિણામી અંદરના ભાગમાં કોઈ મોમેન્ટ મળે નહીં પણ જેવું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપશો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આ બધા શું થશે તો કે ડાયપોલ મોમેન્ટ જે છે એ ક્ષેત્રને સમાંતર થવાનો શું કરે પ્રયત્ન કરશે પરિણામ સ્વરૂપે એક ચોક્કસ દિશામાં આપણને ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય બરાબર હવે કેવું થશે જો અહીંયા છે ને બે વસ્તુ ભાગ ભજવશે બે વસ્તુ કોણ ભાગ ભજવશે તો એક આવશે સ્થિતિ ઉર્જા ડાયપોલ ની સ્થિતિ ઉર્જા અને બીજી આવશે ઉષ્મીય ઉર્જા ડાયપોલ ની જે સ્થિતિ ઉર્જા છે ને એ શું કામ કરશે તો કે ડાયપોલ ને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે અને ઉષ્મીય ઉર્જા છે એ ડાયપોલ ને અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત કરવાનો શું કરે એ પ્રયત્ન કરે ખ્યાલ આવશે સ્થિતિ ઉર્જા છે એ ડાયપોલ ને ચોક્કસ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે પણ ઉષ્મીય ઉર્જા છે એ શું કરશે તો કે ઉષ્મીય ઉર્જા એને બહારથી ઉર્જા પૂરી પાડશે બહારથી ઉર્જા પૂરી પાડે એટલે એ બધા છે જે ચોક્કસ દિશામાં ગોઠવાતા હતા એ બધા શું કરવા લાગે અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાવા લાગે એટલે આ બંને એની અંદર અસર કરશે પણ નોર્મલી કિસ્સામાં કેવું થાય કે બે ધ્રુવીય પદાર્થ હોય ને એટલે એની મોમેન્ટ છે ને એ લગભગ ક્ષેત્રને કેવી થઈ જાય સમાંતર ગોઠવાઈ જાય બરાબર લગભગ ક્ષેત્રને કેવી થઈ જાય સમાન ચલો ધ્રુવીય અને અધ્રુવીયનું જે પોલરાઇઝેશન આપણે સમજ્યા ધ્રુવી ભવન બોલો એમની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો
હવે જો માની લો કે ધ્રુવીય થઈ ગયેલો પદાર્થ છે તમારી પાસે તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના ઘટનાથી ઘટે છે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના પ્રેરિત થાય છે કે શું છે એ આપણે ચર્ચા કરીએ તો આપણે બે વસ્તુ સમજ્યા ધ્રુવીય અને અધ્રુવીય તમે જો ધ્રુવીય ની અંદર પણ શું થાય છે પોલરાઇઝેશન થાય પરિણામી ચાક માત્રા મળે અને અધ્રુવીય એમાં શું થાય પરિણામી ચાક માત્રા મળે ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા પરિણામી ચાક માત્રા પ્રાપ્ત થાય તો આમના પરથી આપણે પોલરાઇઝેશન ની વ્યાખ્યા આપી છે ધ્રુવીભવન તો ધ્રુવીભવન ની વ્યાખ્યા શું આપી શકીએ તો કે ભાઈ એકમ કદ દીઠ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એને કહેવાય પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન બરાબર એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય પોલરાઇઝેશન કહેવાય અથવા ધ્રુવીભવન કહેવાય તો આપણે એને દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ કેપિટલ પી બરાબર સ્મોલ પી ના છેદમાં વી વ્યાખ્યા પરથી સૂત્ર થઈ ગયા હમણાં આપણે પછી એક વ્યાખ્યા આપી રેખીય સમદ્વિધર્મી એમાં આપણે એમ કીધું કે પોલરાઇઝેશન છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં હોય બરાબર પોલરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં તો પોલરાઇઝેશન ચલે છે ને કાઢી નાખવું એટલે અચળાંક મૂકવો પડે તો એ અચળાંક ને અમે દર્શાવ્યો કાય ઈ કાય પેલો આપણે ગાય 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 એમ કાય કાય નીચે સફિક્સ ઈ છે એટલે આપણે કહીએ કાય ઈ હવે એનો સિમ્બોલ તમારે ધ્યાનમાં લેવાનો થાય બરાબર તો સિમ્બોલમાં એક પાકડું આમ વળાંક વાળું અને આ સીધું બરાબર પહેલું પાકડું વળાંક વાળું બીજું પાકડું કેવું સીધ એ સિમ્બોલ છે હવે એને શું કહેવાય તો કે ભાઈ કાય ઈ જે છે ને તમારી પાસે એ ડાયઇલેક્ટ્રિક પદાર્થ એની સસેપ્ટિબિલિટી કહેવાય ડાયઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પદાર્થ ની વિદ્યુતીય સસેપ્ટિબિલિટી સસેપ્ટિબિલિટી આમ ભાગ પાડીને યાદ રહેશો તો યાદ રહેશે સસેપ્ટિબિલિટી અચળાંક છે જેમ એપ્સિલોન ઝીરો ને આવતું હતું ને એમાં એક શું છે અચળાંક છે ડાયઇલેક્ટ્રિક પદાર્થ એની વિદ્યુતીય સસેપ્ટિબિલિટી સસેપ્ટિબિલિટી શું ને એનું તમારે પારિમાણિક સૂત્ર મેળવવાનું સસેપ્ટિબિલિટી એનું શું મેળવવાનું પારિમાણિક સૂત્ર તો જો સસેપ્ટિબિલિટી નું પારિમાણિક સૂત્ર મેળવશો એટલે તમારે આને આમ આ સૂત્રમાંથી કોને કરતા બનાવશો કાયને કરતા બનાવશો તો કાય એ ઇઝ ઇક્વલ ટુ પી ના છેદમાં ઈ આ પી એટલે ડાયપોલ મોમેન્ટ એટલે આ લઈ શકાય સોરી પોલરાઇઝેશન એટલે આ લઈ શકાય પી ના છેદમાં વી ઇન્ટુ ઈ આનો એકમ શું થાય ડાયપોલ મોમેન્ટ નું બોલો તો કુલમ ઇન્ટુ મીટર કુલમ ઇન્ટુ મીટર નીચે કદ છે એટલે મીટર ક્યુબ થાય વિદ્યુત ક્ષેત્ર નો એકમ શું થાય બીજો લઈ લેવું પેલો વિદ્યુત ક્ષેત્ર એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ
આના પરથી એને કરતા બનાવો તો ન્યૂટન પર